રાજકોટ લોકસભાની બેઠક માટે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વિજયભાઈ પરમારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. કોંગ્રેસ અને ભાજપની ભાઈ ભાઈ વારી નીતિને પગલે લોકોના કામો થતા નથી ત્યારે ખરા દિલથી અને લોકોની સેવા કરવાની ધગસ રાખનાર વિજયભાઈ પરમારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભર્યું હતું. આ સમયે પ્રદેશ મહાસચિવ મોહનભાઈ, પૂર્વ મહાસચિવ નાનજીભાઈ ચૌહાણ, પૂર્વ પ્રદેશ મહાસચિવ અરવિંદભાઈ બોખાની તેમજ મહાનુભાવો અને અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. એબી ન્યૂઝ ચેનલ સમક્ષ વિજયભાઈ પરમારે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. મારું નામ વિજયભાઈ પરમાર છે અને હું ઘણા ટાઈમથી બહુજન સમાજ પાર્ટી સાથે જોડાયેલ છું. આજે મને બેન માયાવતીજીના આશીર્વાદથી બહુજન સમાજ પાર્ટી તરફથી 10 રાજકોટ લોકસભામાં ઉમેદવારી કરવા માટેનો મોકો મળ્યો છે, એટલે હું બહુજન સમાજ પાર્ટીના દરેક પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને બેન માયાવતીજીનો ખૂબ ખૂબ મેં આભાર માનીએ છીએ. તથા અત્યારના સમયની અંદર જે દેશની અંદર જે માહોલ છે, જે સમસ્યાઓ છે, તે સમસ્યાઓની અંદર બહુજન સમાજ પાર્ટી એક મુખ્ય વિરોધ પક્ષ તરીકે સત્તાધારી પક્ષની સામે ઘણા બધા પ્રશ્નો છે એનો ઉકેલ લેવા માટે સંઘર્ષ કરે છે. સત્તાધારી પક્ષ કેવી રીતે કે આજ અત્યારના સત્તાધારી પક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે, તો ભારતીય જનતા પાર્ટી એક વર્ણવાદી વ્યવસ્થાને માનનારી પાર્ટી છે, કે જે પાર્ટીના માધ્યમથી ભારત દેશના દબાયેલા, કચડાયેલા, પંચાયતી કરતા જે લોકો છે એને આર્થિક રીતે નુકસાન પહોંચે, એ લોકો પ્રગતિ ન કરી શકે, શિક્ષણ ન મેળવી શકે એવી નીતિઓ જે લઈને નીકળ્યા છે, એવી નીતિને નકારી અને સંવિધાનિક નીતિ બહુજન સમાજ પાર્ટી ટોટલી સંવિધાનને માનનારી પાર્ટી છે. માનનીય કાંશીરામ સાહેબ બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક છે, તો કાંશીરામ સાહેબે એમ કીધેલું કે બહુજન સમાજ પાર્ટી એનું બંધારણ, એ ભારતીય બંધારણ જે બાબા સાહેબે બનાવેલું છે એ બંધારણ છે, અને બાબા સાહેબ આંબેડકરે જે આપેલા અધિકારો એ ચૂંટણી ઢંઢેરો છે. બાબા સાહેબે જે અધિકારો આપેલા છે, કે જેવી રીતે કે ગવર્મેન્ટમાં નોકરીઓ છે, વ્યવસાયિક રીતે ધંધાની અંદર જે આર્થિક રીતે જે અસમાનતા છે ને એ દૂર કરવાની, સામાજિક અસમાનતા જે જાતિ ભેદભાવ છે એને સમાપ્ત કરવાનો આ બાબા સાહેબનો એક ઉદ્દેશ હતો, અને એક સમાન અધિકારો મળે એના માટે જે બહુજન સમાજ પાર્ટી એ જે કાંશીરામ સાહેબે જે નીતિ તે કરી છે એ નીતિના આધારે ચાલે છે. આજના સમયની અંદર ભારતની અંદર અસંખ્ય રાજનીતિક પાર્ટીઓ છે, એની અંદર બહુજન સમાજ પાર્ટી બેન માયાવતીજીનું જે નેતૃત્વ છે એ એક મજબૂત નેતૃત્વ છે.